फ्रंटलाइन कोरोना वॉरियर्स आशा वर्कर तेमज फेसिलिटेटर ना प्रश्नों ने लईने नायब कलेक्टर ने आवेदन पत्र आप्यो हतो। आशा वर्कर अने फेसिलिटेटर बहनों एक फ्रंटलाइन वॉरियर्स तरीके महत्वनी भूमिका बचावी रहा छे, त्यारे तेमनी कामगीरी ने सम्मानित करवानी जग्याए तेमनु शोषण कराई रह्यु छे। जोखमी कामगीरी ना बदलामां आशा वर्कर ने रोजना 33 ज्यारे फेसिलिटेटर ने रोजना मात्र 70 रूपया वर्तर चूकवी अन्याय कराय छे। आशा वर्करोना विविध प्रश्नों ने लईने गुजरात जनता जागृति मंच की आगेवानी में फ्रंट लाइन कोरोना वॉरियर्स आशा वर्कर और फेसिलिटेटर ना पड़तर प्रश्नों की रजूआत करवा नायब कलेक्टर डभोई ने आवेदन पत्र आप्यो हतो। वडोदरा जिल्लाना डभोई तालुकाना में तमाम आशा वर्कर बहनों 150 करता वधारे तेमज फेसिलिटेटर बहनों અહીંયા નાયબ કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા માટે આવ્યા છે। અમારી મુખ્ય માંગણી છે કે અમે છેલ્લા કેટલાય સમયથી બંધારણના અધિકાર મુજબ લઘુત્તમ વેતન અમારું કરવામાં આવે, સાથે જ આ તમામ બહેનોને કાયમી કર્મચારી બનાવવામાં આવે। આ સાથે સમગ્ર દુનિયાની અંદર કોરોના મહામારીને માં ભરડો લીધો છે, ત્યારે 10 મહિનાથી અવિરત આ બહેનો કામ કરી રહી છે, એના બદલામાં ગુજરાત સરકાર માત્ર એક દિવસનું મહેનતાણું 33 રૂપિયા આશા વર્કર બહેનોને અને ફેસિલિટેટર બહેનોને માત્ર 70 રૂપિયા મહેનતાણું આપે છે। ખરેખર શરમજનક છે, બે ટંકની શાકભાજી પણ આટલામાં આવે નહીં, એમ છતાં પણ બહેનો કામગીરી કરે છે ત્યારે ફક્ત ઓગસ્ટ મહિના સુધી 33 અને 70 રૂપિયાનું મહેનતાણું ચૂકવ્યું છે। આજે 5-5 મહિના થઈ ગયા આશા વર્કર બહેનોને એનું પણ ભથ્થું ચૂકવવામાં આવ્યું નથી, એટલે અમારી આજે માંગણી છે કે બાકી 5 મહિનાના જે પૈસા છે અમારા એ અમને 350 રૂપિયા લેખે ચૂકવવામાં આવે। સાથે અમે એ રજૂઆત કરવા માટે આજે ખાસ આવ્યા છે કે આજથી વેક્સિન ચાલુ થઈ છે, સવારે આવતીકાલથી સવારે 9-5 વાગ્યા સુધી આ બહેનોને ડ્યુટી કરવાની છે, પરંતુ એ દરમિયાન આ બહેનોને શું મહેનતાણું મળશે એની કોઈ જ સ્પષ્ટતા ગુજરાત સરકાર કે આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી નથી। આ બહેનો સવારથી 9-5 સુધી કામ કરશે તો અન્ય કામગીરી તો કરવાના નથી, તો એમનું ઇન્સેન્ટિવ પણ બનવાનું નથી, તો કહેવાય છે કે ભૂખે તો ભજન પણ નથી થતું, તો ભૂખ્યા પેટે આ બહેનો વૈતરા કેવી રીતે કરશે આટલા બધા ગુજરાત સરકારના। એટલે અમારી માંગણી છે કે મેં લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે।